विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 15 है आपणो पर्यावरण। आ चैप्टर विषय आज आप शीखीशुं। हवे आ चैप्टर जे छे एकदम सरल चैप्टर छे, तमे नानपणथी जेना कंटेन्ट विषे माहितगार छो। आ चैप्टरमांथी आपणने केटलाक सवालो जे छे ए पूछाय छे, जे वेल्यू बेस कही शकाय एवा सवालो छे। तो आ चैप्टर जे छे एने शीखवानी आपणे शरूआत करी। आनी अंदर आजे आपणे जे टॉपिक लईए छे आ वीडियोनी अंदर, ये टॉपिक जे छे ए छे निवसनतंत्रना घटको। आटली बाबतोनो आजना वीडियोनी अंदर आपणे समावेश करीए छे। तो शुरू करिए, पहला तो शीखीशुं कि पर्यावरण कोने कहेवाय। पर्यावरण एटले वनस्पति, प्राणीओ अने एनी आसपासना जे कंई पण भौतिक परिसर जे छे एनाथी बनतुं तंत्र पर्यावरण तरीके ओळखाशे। हवे आ जे पर्यावरण जे छे एनी अंदर बधा ज प्रकारना घटकोनो समावेश थाय। सजीव घटको पण छे, निर्जीव घटको पण छे। जुदी जुदी जग्याનું पर्यावरण जे छे એ આમ કહી શકે જુદું જુદું હોય છે। દાખલા તરીકે જે પાણીની અંદર જોવા મળતું જે પર્યાવરણ છે તેનાથી મેદાન પ્રદેશોનું પર્યાવરણ જુદું હોય છે। મેદાન પ્રદેશના પર્યાવરણ કરતાં જે રણ વિસ્તારો છે એનું પર્યાવરણ અલગ હોય છે। એવું એટલા માટે હોય છે કારણ કે ત્યાંના જે તાપમાન છે કે ભેજ જોવા મળે અથવા તો જે પાણીનું પ્રમાણ છે કે વનસ્પતિઓ છે અલગ અલગ પ્રકારની હોય છે। અલગ અલગ જગ્યાનું પર્યાવરણ તે જુદા જુદા પ્રકારનું હોય છે। કોઈપણ સજીવ જે છે એ પોતાની આસપાસના પર્યાવરણને અનુકૂળ થઈને જીવવા માટેનો પ્રયત્ન કરે છે। અને ઘણી વખતે જો એવું ક્યારેક એવું બની શકે કે જો વાતાવરણની અંદર કોઈ ફેરફાર થાય, એ ફેરફાર જો સજીવને અનુકૂળ ન હોય તો જે તે સજીવની આખી આખી જાતિ જે છે એ નાશ પામી શકે। પર્યાવરણ જે છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે। હવે એ પર્યાવરણની સાથે સજીવો જે છે એ પોતાનો તાલમેલ બેસાડે છે અને એના લીધે સજીવ અને નિર્જીવ વચ્ચેનો એટલે કે ભૌતિક પર્યાવરણ જે છે એની વચ્ચેની એક સિસ્ટમ તૈયાર થાય છે। એ સિસ્ટમ જે છે એને ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતીમાં એના માટે શબ્દ છે નિવસન તંત્ર। હવે આ નિવસન તંત્ર આપણે એની વ્યાખ્યા જોઈએ અને એના પ્રકારો જોઈએ। નિવસન તંત્ર એટલે બધા જ પ્રકારના સજીવો જે છે તે અને તેની આસપાસના ભૌતિક પર્યાવરણ જે છે એનાથી બધી જે આંતરક્રિયાથી બનતું જે તંત્ર છે એને આપણે ઇકોસિસ્ટમ કહીએ છીએ। હવે આ ઇકોસિસ્ટમ જે છે એમાં વસવાટને આધારે આપણે ઇકોસિસ્ટમના એટલે કે નિવસન તંત્રના પ્રકારો જોઈએ તો મુખ્ય બે પ્રકાર છે। એક તો સ્થલજ નિવસન તંત્ર અને બીજું તે જલજ નિવસન તંત્ર। સ્થલજ નિવસન તંત્ર આપણે એને કહીશું કે જે જમીન ઉપર જોવા મળે, જમીન પર જોવા મળે જંગલો, રણ વિસ્તારો અને તૃણભૂમિ એટલે કે મેદાનનું નિવસન તંત્ર। તો આ એના પેટા પ્રકાર થશે સ્થલજ નિવસન તંત્રના। જ્યારે જલજ નિવસન તંત્રના પેટા પ્રકારો થશે ખારા પાણીનું નિવસન તંત્ર અને મીઠા પાણીનું નિવસન તંત્ર। ખારા પાણીનું નિવસન તંત્ર એટલે દરિયા, મહાસાગરો કે કરણ વિસ્તારો જેને કહેવાય દરિયા કિનારાના એના નિવસન તંત્રનો એમાં સમાવેશ થશે। જ્યારે મીઠા પાણીના નિવસન તંત્રમાં સમાવેશ થશે નદી, ઝરણા, તળાવ કે સરોવરોના નિવસન તંત્ર એનો સમાવેશ એ છે એ મીઠા પાણીના નિવસન તંત્રમાં જોવા મળશે। હવે મીઠા પાણીની માછલી જે છે એને ખારા પાણીમાં નહીં જીવી શકે અને ખારા પાણીની માછલી એ મીઠા પાણીમાં નહીં જીવી શકે, આવું આપણે સમજીએ છીએ। એટલે આપણે એની એ બાબતથી આપણે માહિતગાર છીએ કે બંને નિવસન તંત્ર એકબીજા કરતાં જુદા હોય છે। હવે જે રીતે આપણે અહીંયા વસવાટને આધારે એના પ્રકાર જોયા તે જ રીતે એની રચનાને આધારે પણ નિવસન તંત્રના પ્રકારો હોય છે। હવે રચનાને આધારે નિવસન તંત્રના પ્રકાર જોઈએ તો રચનાને આધારે નિવસન તંત્રના બે પેટા પ્રકાર પાડી શકાય, એક તો કુદરતી નિવસન તંત્ર અને બીજું તે કૃત્રિમ નિવસન તંત્ર। કુદરતી નિવસન તંત્ર જે કુદરતી રીતે તૈયાર થયેલા છે, દાખલા તરીકે જંગલો કુદરતી રીતે તૈયાર થયા છે તો જંગલનું નિવસન તંત્ર એ કુદરતી છે। તળાવ કે સરોવરો જે છે એ કુદરતી રીતે તૈયાર થયા હોય તો એ કુદરતી નિવસન તંત્રના ઉદાહરણ છે। નદીઓનું નિવસન તંત્ર કુદરતી છે, દરિયાનું નિવસન તંત્ર એ કુદરતી છે, પણ ખેતરો આપણે બનાવીએ છીએ, ખેતરમાં શું ઉગશે એ આપણે નક્કી કરીએ છીએ અને કઈ પરિસ્થિતિમાં ઉગશે એ પરિસ્થિતિને પણ આપણે અનુકૂળ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ। દાખલા તરીકે આપણે જો કંઈ ચોક્કસ પ્રકારના ફૂલ ઝાડ વાવવાના હોય
तो आपणे एना माटे डोम तैयार करिए, तो टेम्परेचर जे छे सूर्यप्रकाश केटलो आवशे, तापमान केटलो रहेशे, भेज केटलो रहेशे, जमीन कया प्रकारनी हशे, आ बधुं आपणे कंट्रोल करीए छे। तो ए कृत्रिम નિવસન તંત્ર થયું। ખેતરો પણ કૃત્રિમ નિવસન તંત્ર છે। ફળોની વાડીઓ કે બગીચા જે છે એ પણ કૃત્રિમ નિવસન તંત્ર થશે। એ જ રીતે કૃત્રિમ નિવસન તંત્રનું બીજું ઉદાહરણ જે છે એ છે માછલીઘર। કઈ માછલી રહેશે, એને કેટલી માત્રામાં ઓક્સિજન મળશે, એના માટે કઈ કઈ વનસ્પતિ એની અંદર રાખવી એ આપણે નક્કી કરીએ છીએ। તો એ જે છે માછલીઘર જે છે એ પણ કૃત્રિમ નિવસન તંત્રનું ઉદાહરણ છે। નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્ર એ અલગ અલગ ઘટકોથી બનેલા છે। કયા કયા ઘટકોથી બનેલા છે તે જોઈએ। નિવસન તંત્રના ઘટકો જે છે એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય। એક તો જૈવિક ઘટકો અને બીજા તે અજૈવિક ઘટકો। સૌથી પહેલાં આપણે જૈવિક ઘટકો વિશે શીખીએ। જૈવિક ઘટકો જે છે એ પૃથ્વી ઉપર જોવા મળતા જીવંત વનસ્પતિ કે પ્રાણીઓથી બને છે, કે કેટલાક સૂક્ષ્મ સજીવો જે છે જે જીવંત હોય એનાથી તૈયાર થાય છે। હવે એને આપણે એ કયા પ્રકારની એમની જે ખોરાક મેળવવાની પદ્ધતિ છે એને આધારે એને આપણે મુખ્ય ત્રણ ભાગની અંદર વહેંચી શકીએ છીએ। એમાંનું પહેલું જે છે એ છે ઉત્પાદક, બીજું જે છે એ છે ઉપભોક્તા, અને ત્રીજું જે છે એ છે વિઘટકો। ઉત્પાદક કોને કહેવાય? ઉત્પાદક એટલે કે જે હરિતકર દ્રવ્ય ધરાવે છે, દાખલા તરીકે બધી જ વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયા અને લીલ, તે હરિતકણ ધરાવતા હોય છે, એટલે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી એ C6H12O6 એટલે કે ગ્લુકોઝ તૈયાર કરે છે। આ ગ્લુકોઝ જે છે એ સરળ કાર્બોદિત પદાર્થ છે, અને વનસ્પતિ જે છે એ સરળ કાર્બોદિત પદાર્થને સંશ્લેષિત કરીને પછી એને પ્રોટીન કે લિપિડ કે પછી જે સ્ટાર્ચ કહી શકાય એવા જટિલ કાર્બોદિત પદાર્થમાં એનું રૂપાંતરણ કરે છે। બીજા જે જૈવિક ઘટકો જે છે એ જૈવિક ઘટકો છે એમાંના જે છે એ કહેવાય છે ઉપભોક્તા, એટલે કે કન્ઝ્યુમર્સ। શાનું ઉપભોક્તા કેમ એ કેમ ઉપભોક્તા કહેવાય છે? કારણ કે એ પોતે ખોરાક બનાવતા નથી, પરંતુ ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે, એટલે વનસ્પતિનો ઉપભોગ કરે છે, એટલે ઉપભોક્તા તરીકે ઓળખાય છે। હવે આ જે સજીવો છે એની અંદર સમાવેશ થશે બધા જ પ્રાણીઓનો સમાવેશ એમાં થશે, તો એ જે છે એ ઉપભોક્તા તરીકે ઓળખાય। હવે ત્રીજો જે છે એ છે વિઘટકો। વિઘટકો જે છે એમના નામ પ્રમાણે વિઘટન કરવાનું કાર્ય કરે છે, એટલે કે જે કંઈ પણ વનસ્પતિ કે પ્રાણી મૃત અવસ્થામાં હોય કે એમના કેટલાક ભાગ હોય મૃત અવસ્થામાં, તો એનું વિઘટન કરીને જે પર્યાવરણ છે પર્યાવરણની અંદર અજૈવિક ઘટકોનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કરે છે, જેમાં સમાવેશ થાય છે કેટલીક ફૂગ અને કેટલાક બેક્ટેરિયાનો, અને એ વિઘટકો તરીકે કાર્ય કરે છે। નિવસન તંત્રના બીજા જે ઘટકો જે છે એ છે અજૈવિક ઘટકો। અજૈવિક ઘટકોમાં કોનો કોનો સમાવેશ થશે? એમાંના પહેલાં જે છે એ છે અકાર્બનિક પદાર્થો। અકાર્બનિક પદાર્થો એટલે જે જોવા મળતા નાઇટ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવી કેટલાક પદાર્થો જે છે એને સંયોજન સ્વરૂપે જોવા મળે, તો એ અકાર્બનિક પદાર્થો છે। તો એ અકાર્બનિક પદાર્થોનો એમાં સમાવેશ થાય છે। એ બને છે શામાંથી? કાર્બનિક પદાર્થોમાંથી। એ કાર્બનિક પદાર્થો પણ જે આપણું નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રના અજૈવિક ઘટકોમાં એનો સમાવેશ થાય છે। તો જે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ હોય કે ચરબી, પ્રોટીન, આ બધા જે છે એ કાર્બનિક સંયોજનો છે જે જટિલ અવસ્થામાં હોય છે, અને વિઘટકો દ્વારા એ પદાર્થો જે છે એનું સરળ અકાર્બનિક પદાર્થોની અંદર રૂપાંતરણ થાય છે। ત્રીજા જે છે એ છે આબોહવાકીય પરિબળો। આબોહવાકીય પરિબળો એટલે સૂર્યપ્રકાશ, ત્યારબાદ જમીન, પાણી, હવામાં કેટલી માત્રામાં ભેજ છે તે ભેજનું પ્રમાણ અને તાપમાન, આવી કેટલીક બાબતો જે છે એ આબોહવાકીય પરિબળોમાં એનો સમાવેશ થાય છે। હવે આટલી જે કંઈ પણ આપણે શીખ્યા છીએ તેને આધારે તમારે એક સવાલનો જવાબ આપવાનો છે કે બગીચો જે છે એ બગીચો
એ કયા પ્રકારનું નિવસન તંત્ર તમે એને કયા કયા પ્રકારના નિવસન તંત્રમાં મૂકશો અને શા માટે મૂકશો. તો આ સવાલનો જવાબ તૈયાર રાખજો. આપણે પછી બીજા વિડીયોમાં મળીએ છીએ.